सूरत के नावड़ी ओवरा पर आज रोज शीतला सातम की पूजा अर्चना की गई और इस अवसर पर हिंदू समुदाय के लोग बड़ी संख्या में शामिल हुए। आपको बता दें कि छठ के दिन अनेक प्रकार के पकवान बनाकर सातम के दिन हिंदू समुदाय के लोगों द्वारा शीतला सातम मनाई जाती है। इस अवसर पर सभी लोग पूजा अर्चना करके अपने बच्चों के अच्छे स्वास्थ्य की पूजा अर्चना करते हैं। यह त्यौहार खास तौर पर बच्चों के स्वास्थ्य को ध्यान में रखकर मनाया जाता है और इस बार भी श्रवण माह के महीने में शीतला सातम के दिन नावड़ी ओवारा पर हिंदू समुदाय के लोगों द्वारा पूजा अर्चना की गई। અહીંયા આજે શીતળા સાતમનું પૂજન કરવામાં આવે છે, જે વર્ષોથી ચાલતું આવ્યું છે। શીતળા સાતમ કરવાથી પોતાના બાળકો સારા તંદુરસ્તી રહે છે, જેને આપણે અસલ કહેતા હતા શીરવા, શીતળા દેવીની જે શીતળા થતા હતા એ માટેની આ પૂજા કરવામાં આવે છે। આ પૂજામાં સામાન્ય રીતે કંકુ ફૂલ ચોખા પણ અહીંયા ઘડી જે આપણે ટીંડોળાનો જે ઝાડ અને વેલ એના ઝાડ એનો વેલ જ ચડવામાં આવે છે, જેના થકી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। એ દરમિયાન ઘણા બહેનો પોતાના બાળકની શાંતિ માટે પાંચ ઘરે ભીખ માગીને ખાય છે અને અહીંયા આવીને આરોટે બી છે, આરોટવાથી પોતાનું શરીર સારું રહે, નિરોગી રહે, પછી તાપીમાં સ્નાન કરે છે। સાતમનું મહત્વ એ છે કે આ પૂજા ફક્ત બાળકો માટે કરવામાં આવે છે અને છઠના દિવસે અમે આ રાંધીને સાતમના દિવસે અહીંયા પૂજા કરીને આ વસ્તુ પીરસીએ છીએ અને બાળકો આખું વર્ષ સારા રહે છે એના માટે આ પૂજા કરવામાં આવે છે। આ પૂજાનું ખૂબ જ મહત્વ છે। રિપોર્ટ બાય પરવીન પઠાણ, સમાચાર ઇન્ડિયા ન્યૂઝ, સુરત।